કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ એ છે નિક્ષાલન. હવે નિક્ષાલન શું છે? તો આપણે સંકેન્દ્રીકરણ જોતા હતા, કાચી ધાતુ હોય એમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની પદ્ધતિ છે. નિક્ષાલન છે એક રાસાયણિક પ્રકારની, એક રાસાયણિક પદ્ધતિ છે, ઓકે, કે જેના દ્વારા આપણે કાચી ધાતુનું શું કરી શકીશું દીકરા? કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકાશે દીકરાઓ, ઓકે. ખાસ સમજો કેવી રીતે આપણે કરવાના છીએ એની વાત આપણે કરીએ. એના સિદ્ધાંતમાં એવું આવે, તમારી અશુદ્ધિ, તમારી જે અશુદ્ધિ હોય અને કાચી ધાતુ, કાચી ધાતુની યોગ્ય દ્રાવકમાં જુદી જુદી દ્રાવ્યતાના આધારે, જો આ લખવામાં આવ્યું છે કે જુદી જુદી દ્રાવ્યતાના આધારે આપણે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવાનું છે. સંકેન્દ્રણ કરવામાં આવે છે. હવે તમે એક વસ્તુ ખાસ સમજી લો, હવે તમે લોકો એક વસ્તુ ખાસ સમજી લો કે અહીંયા તો કેવી રીતનું હશે. તો કે અહીંયા તો કેવી રીતનું દેખાવ, હું તમને કે બેઝિકલી ડાયાગ્રામથી સમજાવવા માંગીશ કે અહીંયા આગળ કેવી રીતનું હોય. તો કે ધારો કે આ એક પાત્ર છે, ઓકે, ધારો કે આ શું રહેલું છે, અહીંયા આગળ પાત્ર રહેલું છે. આમાં મેં બે વસ્તુ રાખી, અશુદ્ધિ પણ હોય અને કાચી ધાતુ પણ હોય. હવે હું આમાં શું રાખીશ, હું આની અંદર યોગ્ય દ્રાવક એડ કરી દો. એ દ્રાવક એવો હશે, એનું યોગ્ય દ્રાવક ઉમેરું કે જેમાં બંનેમાંથી કોઈ એક અશુદ્ધિ જે છે, ધારો કે અશુદ્ધિ દ્રાવ્ય થઈ જાય તો કાચી ધાતુ અદ્રાવ્ય હોય, તો પછી હું ગાળણની ક્રિયા કરું. એટલે ગાળણની ક્રિયા કરીએ, ગાળણની ક્રિયા દ્વારા, ગાળણની ક્રિયા દ્વારા અદ્રાવ્ય ભાગને બહાર કાઢી શકાય છે. આ વસ્તુ મેઇન છે. આનું આપણે ઉદાહરણ જોવાનું છે, પણ મારી એવી ઈચ્છા છે કે મતલબ એક વખત લખી લેજો વ્યવસ્થિત, ઓકે. ફરીથી આ આપણે ચોથો ભાગ જોઈ રહ્યા છીએ, નિક્ષાલન. ખૂબ જ વ્યવસ્થિત હું તમને ઊંડાણપૂર્વક સમજાવવા માંગીશ, એટલે તમારે સમજવું ખૂબ જ જરૂરી છે. એનો સિદ્ધાંત એવું છે કે રાસાયણિક પદ્ધતિમાં, રાસાયણિક પદ્ધતિ છે આ, એમાં કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું હોય, ગુજરાતીમાં કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું, એનો મતલબ એવો થશે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું એનો મતલબ એવો થશે કે અશુદ્ધિઓને આપણે શું કરવાની હશે, દૂર, ઓકે. તો એ કયો સિદ્ધાંત વપરાય? તો એક દ્રાવક લેવાનું અને એ દ્રાવકની અંદર જ આપણે વાત કરીએ તો અશુદ્ધિ અને કાચી ધાતુ બેમાંથી કોઈ એક શું થઈ જતું હશે, દીકરાઓ દ્રાવ્ય થઈ જાય, જે અદ્રાવ્ય એને બહાર કાઢી લેવાય. જરૂરી નથી કે અશુદ્ધિ દ્રાવ્ય હોય કે કાચી ધાતુ દ્રાવ્ય, જે કોઈ પણ દ્રાવ્ય હોય એ ગાળણની અંદર વહ્યું જશે, મતલબ ગાળણની બહાર નીકળી જશે, અને ઉપર કોણ વધુ રહેશે કે જે અદ્રાવ્ય હોય. હું સમજાવું છું ખાસ. આ પદ્ધતિ જે છે એ આપણે શેમાં વાપરવાની છે એની વાત કરીએ આપણે. તો એની માટે હું નવી સ્લાઇડ એક લઈ લઉં, ઓકે. તો અહીંયા આગળ આપણે બે ઉદાહરણ જોવાના છે. એમાં ઉદાહરણ નંબર એક કે ભાઈ તમારી પાસે જે બોક્સાઇટ હોય, એ બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિષ્કર્ષણ. હું એક જ સ્ટેપમાં સમજાવવા માંગીશ, તમે લોકો અહીંયા વ્યવસ્થિત સમજવા ટ્રાય કરજો, આરામથી ખબર પડી જશે. ધારો કે તમે કાચી ધાતુ લઈને આવી ગયા છો, એ કાચી ધાતુની અંદર અત્યારે તમારો, તમને મેઇન જે દેખાય છે Al2O3, જે તમારી કાચી ધાતુ છે, પણ દીકરા આની સાથે ભેજ પણ છે. ભેજ ઉપરાંત તમે સમજો તો TiO2, SiO2 અને Fe1 અને Fe2O3 વગેરે જેવી અશુદ્ધિ છે. તો તમારે શું કરવું પડે ખબર,
आने सीधू ज क्या एड कर देवानुं खबर छे दीकरो आने तमारे सीधू ज क्या एड कर देवानुं रहेशे एवुं तमने कहुं अने सीधू तमे एने ओएच ना द्रावण में एड कर दो ने आप कुछ चलो चलो एने ओएच द्रावण छे एकदम सांद्र एने ओएच द्रावण छे तमे एनी अंदर एड कर दो हवे केवुं थशे हुं तमने कहुं कि अहींया आगळ जे एल टू ओ थ्री छे एने ओएच नी अंदर तमे एड आपणे प्रक्रिया पछी जोईए तापमान अने दबाण आपो तो एल टू ओ थ्री जे छे ए सोडियम एल्युमिनेट बनावी देशे शुं बनावी देशे दीकरा ए सोडियम एल्युमिनेट बनावी देशे थोड़ुं तमे कहेजो तो एने एन ए एल ओ एच फोर एन ए एल ओ एच फोर ए सोडियम एल्युमिनेट बनावी देशे जे सिलिकॉन छे ए एसआईओ टू जे छे ए सोडियम सिलिकेट एन ए टू एस आई ओ थ्री बनाई देशे आ बने पानी में द्राव्य हो आ बने एन ओ एच में शू हे द्राव्य हे अद्राव्य स्वरूप कौन रही जैसे दीक TiO2 અને FeO આ બંને જે છે એ અદ્રાવ્ય થઈ જશે અને એની સાથે જે આ જે છે સમજો ખાસ આ જે બંને પદાર્થો છે એ કેવા હશે દ્રાવ્ય હશે હવે આપણે ગળણીની વાત કરીએ અને ગળી લઈએ તો આ જે છે અશુદ્ધિઓ શું થઈ જશે અહીંયાથી દૂર થઈ જશે હવે તમારી પાસે વધશે શું એ તમે વચ્ચે ગાળાની પ્રક્રિયા કરો એટલે હવે તમારી પાસે બે જ વસ્તુ વધી જતી રહો કઈ વસ્તુ વધી તો આની અંદર એન એ એલ ઓ એચ ફોર સોડિયમ એલ્યુમિનેટ ગયા અને બીજું કોણ વધ્યું એન એ ટુ એસઆઈઓ થ્રી હવે આ દ્રાવણ કોણ હતું યાદ કરો તો આ દ્રાવણ કોનું છે દીકરા અહીંયા આગળ તમે જુઓ તો દ્રાવણ તો સાહેબ એન એ ઓ એચ નું છે તો બીજા સ્ટેપમાં શું કરવાનું ખબર આની અંદર તમારે ખૂબ જ CO2 વાયુ પસાર કરવાનો ઊંચા દબાણે કોણ પસાર કરવાનો રહેશે CO2 વાયુ પસાર કરશો એટલે આની અંદર તમે જેવો CO2 વાયુ પસાર કરો એટલે બે વસ્તુ થશે કે હવે જે છે બંને દ્રાવ્ય હતા આ બંને દ્રાવ્ય હતા પણ વધુ પડતા CO2 ની મદદથી તટસ્થીકરણ થશે કઈ પ્રક્રિયા થશે દીકરા તટસ્થીકરણની પ્રક્રિયા થશે હવે કેવું થશે CO2 NaOH ને તટસ્થ કરી નાખે અને જળયુક્ત જળયુક્ત કોણ આવશે દીકરાઓ Al2O3 એ અવક્ષેપણ પામશે અને જે તમારો Na2CO3 હતું જ એ દ્રાવ્ય હોય Na2SiO3 દ્રાવ્ય હોય એટલે આ અદ્રાવ્ય રહી ગયું જળયુક્ત અવક્ષેપ એટલે થશે એલ ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ હવે આને ગાળાની પ્રક્રિયા દ્વારા છૂટું પાડો ગાળણ કરો એટલે હવે કોણ છૂટું પડી જશે એલ ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ અને હવે એને ખૂબ જ ગરમ કરો એટલે તમને કોણ મળી જાય એલ ટુ થ્રી તો સર પહેલાં એલ ટુ થ્રી હતું ને અને છેલ્લે પણ કોણ છે એલ ટુ થ્રી જ છે તો ફરક શું પડ્યો ખબર અહીંયા આગળ જે છે એ દ્રાવ્યતા કેવી રહી ગઈ ખબર છે તમને અહીંયા કરતા અહીંયા અશુદ્ધિઓ નીકળી ગઈ અને આની સાંદ્રણ વધી ગયું હવે આપણે પ્રક્રિયા જોઈએ રાસાયણિક પ્રક્રિયા તો પહેલા શું કર્યું કે આપણી કાચી ધાતુ હતી અને આપણે એને વાત સાથે ગરમ કર્યું તો આપણે એવું કહી શકીએ કે એલ ટુ ઓ થ્રી જે છે એને એ ઘન સ્વરૂપે છે પાવડર કરી નાખ્યો એને આપણે એને વાચના દ્રાવણ એટલે એક્વિયસ કહી શકીએ એના જલીય દ્રાવણમાં એટલે પાણી નાખી દીધું એના જલીય દ્રાવણ થ્રી એચ ટુ છે ઓકે એટલે એના જલીય દ્રાવણમાં આપણે શું કર્યું દીકરા પ્લસ ટુ એને હોય ચલો ફરી જાગી પ્રક્રિયા સંતુલન સાથે જ લખે પ્લસ ટુ એને હોય પ્લસ થ્રી એચ ટુ એટલે એ શું કરશે ખબર છે તમને તરત જ રૂપાંતરણ પામી દેશે સોડિયમ એલ્યુમિનેટમાં ટુ એને એલ ઓ એચ ફોરમાં રૂપાંતરણ પામશે આ તમારું કહેવાય સોડિયમ એલ્યુમિનેટ જે પાણીમાં દ્રાવ્ય હોય અને જે અશુદ્ધિઓ હોય અને સોડિયમ સિલિકેટ જે પાણીમાં દ્રાવ્ય બાકીની અશુદ્ધિઓ શું થઈ જશે અહીંયાથી નીકળી જશે ચલો બીજા તબક્કામાં હવે શું કરવાનું છે તમે જ્યારે દ્રાવણમાં CO2 વાયુ પસાર કરો હવે તમને સોડિયમ એલ્યુમિનેટ તો મળી ગયો છે હવે તમને સોડિયમ એલ્યુમિનેટ તો મળી ગયો છે હવે તમે લોકો શું કરો છો
अवक्षेपण स्वरूपे बहार काढी લેવાનું રહેશે। तीजा तबक्का में शू करवानू के आज हतु सजल अवक्षेप था एने खूबज ऊंचा तापमाने 1470 केल्विन तापमाने तमे गरम करशो एटले दीकरा तमने शू मळवानू छे अहींया आगळ पानीना अणु उड़ी जशे। एटले आ त्रण प्रक्रियाओ तमे जुओ एटले तमने ख्याल आवशे के अहींया आगळ तो खूबज सारी रीते शुं थई गयुं दीकरा। आ बने कॉमन छे, आमथी भी आवे छे अने प्रक्रियाथी भी आवे छे। बॉक्साइट उमेरी तो TiO2 FeO अद्रव्य रही गया, परंतु AL2O3 SiO2 द्रव्य थी गया। पछी मात्रा में CO2 उमेरी एटले AL2O3 तो XH2 ने शुं मळी जशे दीकरो, अवक्षेप मळी जशे। ओके, गारण करो AL2O3 खूब गरम करो तो तमने आगे कौन मिली जैसे दीको AL2O3। आ प्रक्रिया थी गई आखी तमारी, आ प्रक्रिया आखी तमारी थी गई। निक्षाल बे वक्त यूज कर वीडियो बे वक्त जुओ तो सारू पड़ से। ओके, बे वक्त यूज कर वीडियो जुओ तो केव पड़ से, सारू पड़ से। चलो ये प्रक्रिया खास याद रखो। उदाहरण नंबर बे, उदाहरण नंबर बे में आप जुए के सिल्वर धातु नु संकेंद्रण करवा माटे, सिल्वर धातु नु संकेंद्रण करवा तो अहीं आपणे एम कही शकीए કે સિલ્વર ધાતુનું જે આપણે સંકેન્દ્રણ કરવાનું છે, ઓકે, તો એ સંકેન્દ્રણ માટે આપણે NaCN આ જલીય દ્રાવણનો ઉપયોગ કરી શકીએ। ઓકે, તો સિલ્વર માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ દીકરો? સિલ્વર માટે આપણે ઉપયોગ કરી શકીશું, ઓકે, સિલ્વર માટે આપણે NaCN નો ઉપયોગ કરી શકીશું। અને બીજું કે જ્યારે ગોલ્ડ હોય, ઓકે, જ્યારે ગોલ્ડ હોય એટલે કે ગોલ્ડ એટલે સોનું, સોના એટલે કે ગોલ્ડ, સોના એટલે કે ગોલ્ડ ધાતુના ધાતુના સંકેન્દ્રણ માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ દીરા? કેસીનો। આ MCQમાં ઘણી વખત પૂછી રાખે છે તો એ તમારે ક્યારેક યાદ રાખવું પડશે। ઓકે, ચલો નેક્સ્ટ પણ આપણે ખાસ વાત કરીએ તો સમજો તમે કે અહીંયા આગળ તમે લોકો સમજો કેવી રીતનું કરી શકાય। સિલ્વર ધાતુનું સંકેન્દ્રણ કોના દ્વારા કરવામાં આવે? NaCN। અને સોનાના સંકેન્દ્રણ માટે કોણ લેવામાં આવશે? KCN। ઓકે, બધું લોકો ખાસ સમજો કે જ્યારે આપણી પાસે ધારો કે આ અશુદ્ધ Eg છે, ઓકે, આ Eg છે, આ રહ્યા અશુદ્ધિ પણ છે, આપણે શું કરવાનું ખબર? અહીંયા આગળ એક દ્રાવણ લઈ લઉં, એમાં Eg જે હોય, આ Eg ના લોકો એમ કહે છે Eg અથવા Au બેમાંથી ગમે તે રાખો, અને એની અંદર જે છે કે તમારે NaCN કે KCN નું દ્રાવણ લઈ લેવાનું, કે CN માઇનસ મળે ત્યાંથી। ઓકે, અહીંયાથી CN માઇનસ આવશે, પછી આમાં આ કોણ છે અંદર, આનો પાવડર સ્વરૂપે એને નાખી દેવાનું, સાથે કોણ નાખી દેવાનું? KCN, NaCN। જો Eg છે એટલે આપણે NaCN નાખીશું, Eg છે અને આપણે અહીંયા કોણ નાખી દીધો? NaCN દ્રાવણ, અને પાણી તો હોવાનું જ, CN માઇનસ વત્તા H2O અને વત્તા O2 વાયુ પસાર કરવાનું। એટલે અહીંયા શું થશે ખબર? અમુક સમય બાદ સમજો તમે કે અશુદ્ધિઓ અદ્રાવ્ય હશે। હા, ક્યાં ભાઈ જો અશુદ્ધિઓ બધી અદ્રાવ્ય હશે અને આ નીચે રહેશે, જ્યારે બધી જે સિલ્વર હોય એ સિલ્વર દ્રાવ્ય થઈ જાય। કયા સ્વરૂપે દ્રાવ્ય ખબર તમને? Eg CN twice
माइनस वन आ स्वरूप आगे द्राव्य शू द्राव्य ते गाण करो हम तुम अँ मिली जैसे प्योर ए जी सी एन ट्वाइ माइनस वन मैं पी हमें शू करवा थू केव ते धारो कि ए जी लीधु अशुद्ध है केवु भाई ये अशुद्ध है एने सेना द्रव्य ना समीकरण संतुलित कर लगभग फोर ए जी प्लस ए रेडॉक्स में आप संतुलित कर सकते रेडॉक्स प्लस टू एच टू प्लस ओ टू आ बधु भेगू करे तो शू थ आप ए जी जे है ये जलीय द्रव्य में द्राव्य थी गयु अगर तक मैं फोर ए जी सी एन ट्वाइस माइनस वन आ तो द्राव्य है अशुद्धिओ बधी अहीं तळिये रही जशे आने बहार काढी लो प्लस ओ एच माइनस ओके आ रीतनुं थशे ओके चलो जोईए तो ओके आगळ फरीथी आ जे छे फोर शू आवी जशे दीकरो ओ एच माइनस हवे शुं करवानुं सर अमारे थोड़ी ना के एजी सी एन ट्वाइस जोईए अमारे तो एजी जोईए छे एजी सोना चांदी चाहिए सर हमें अरे भाई तो कहीं वांदो नहीं ते शू खबर जिंक नो उपयोग करो तमारी पासे जे तमारी पासे एम लखो एजी लखो एजी लखो एजी सी एन ट्वाइस माइनस वन जेमा जिंक रिडक्शन करता तरीके वर्ते एक वक्त कोई सवाल पूछी ना एमसीक्यू के अहीं आ द्राव्य होय आज संकीर्ण बने द्राव्य संकीर्ण बने एमांथी सिल्वर ने दूर करवा माटे रिडक्शन करता तरीके कोण वापरे के जिंक हवे आ उकरे खबर जिंक होय ने ए सीएन साथे प्रबल रीते આકર્ષે એટલે जिंक जे छे ये शू बनाय दे Zn CN4 माइनस 2 बनाय दे छे अने प्लस कोण आवशे खबर छे Zn CN4 माइनस 2 बनाय दे छे अने प्लस कोण आवशे खबर 2Ag आवशे प्लस 2 आ जे मळे ने एकदम शुद्ध हे केम साहब अशुद्धि तो जो अँ देखा अँ अशुद्धि अशुद्धि तो क्या नहीं निकले गए तो आप योग्य द्रावक नो उपयोग करो अपने को उपयोग कर दीक योग्य द्रावक नो उपयोग करो एना कारण आप एम कही सकिए कि आज क्यों से निक्षालन जो सिल्वर धातु तो कौन वापर एने से गोल्ड हो तो यी जगह खाली शू लखना खबर ए जगह शू लख तो फरी एक बार रिपीट करवा मांगीश अँ आगे खास तब ध्यान रखो कि आ ए जी सी एन माइनस एच टू ओ टू आ द्राव्य थी जाए काची धातु द्राव्य थी गई अशुद्धि अद्राव्य है आ द्राव्य धातु ने गाणन द्वारा अलग पाड़ी लो आम जिंक रिडक्शन करता तरीके नाखो तो तक ईजी शुद्ध मैं बने ईजी है पर अशुद्धि एट है कि अशुद्धि दूर थी गई है ना समझ पड़े तो वीडियो बीजी वक्त रिपीट करवा पोज करवा रिवर्स लैने जुवा नोट बनावा ओके खास समझो हवे आपणे जे छे ए चार भाग पूरा कर्या क्या चार भाग पूरा कर्या खबर छे तमने संकेन्द्रीकरणना चार भाग पूरा कर्या ने हवे हुं जे एनुं तमने शुं करवा जईश हवे दीकरा रिविजन करवा माटे जईश ओके चलो आपणे एनुं रिविजन करीए चलो क्लियर ओके चलो भाई काम करीए वीडियो स्वरूपे आपणे एनुं रिविजन करीशुं चलो हुं वीडियो स्वरूपे तमने जे छे ए ओके अहीं तमे जुओ तो तमने खास ख्याल आवी जशे आपणे त्रण वस्तु जे छे त्रण स्टेप छे संकेन्द्रीकरण करवुं त्यारबाद धातुने निष्कर्षण अने छेले धातुनुं शुद्धिकरण धातुनुं निष्कर्षण के धातुनुं रिडक्शन ओके चलो हवे एमां पहेलुं वात आपणे जोईए कॉन्सन्ट्रेशन ऑफ ओर एटले के संकेन्द्रीकरण धातुनुं शुं करवानुं छे दीकरा संकेन्द्रीकरण तो यानी व्याख्या ये इंग्लिश में लिखी आप गुजराती में शू याद रखू के भाई काची धातु में धातु ने काची धातु में अशुद्धि दूर करने प्रक्रिया है एने संकेन्द्रीकरण कहवाये कई कई मेथड है ये जो लीए आप तो चुंबकीय अलगीकरण फ्लोथ फ्लोटेशन लीचिंग प्रक्षालन जो आ चार जो व्यवस्थित जो ते पहली लीए जलीय प्रक्षालन आम शू कर स्टेप पड़े दादरा जो ओके शू ना तुम जुओ तो अँ आग पाउडर जे छे
આપણે આગળ એડ કરશું અને આ બધા ગ્રુવ્સ હોય એટલે પાણી સાથે બધાને આમ જાળવાના. હા, જે ખૂબ ભારે હશે બધા ઉપરના પગથિયે રહી જાય, હલકા હોય બધા નીચે આવવા માંડે. મેગ્નેટિક સેપરેશન, ચુંબકીય અલગીકરણ, બે માંથી કોઈ પણ એક કાં તો અશુદ્ધિ કાં તો તમારી કાચી ધાતુ, બે માંથી એક ચુંબક પ્રત્યે આકર્ષણ પામવી જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ મેગ્નેટિક સેપરેશન થયું. ઓકે, જે ચુંબક પ્રત્યે આકર્ષણ પામે એ પાછલી બાજુના ડબ્બામાં, આગલી બાજુ કોણ હોય જે ચુંબક પ્રત્યે આકર્ષણ ના પામે. મેગ્નેટિક પાર્ટિકલ્સ હોય જો પાછળના ડબ્બામાં, અને જે નોન મેગ્નેટિક પાર્ટિકલ હોય આગળના ડબ્બામાં. બીજું આપણે લઈએ ફિલ્મ પ્લવન પદ્ધતિ. મોટા ભાગે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે આ વપરાય. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ એ ફિલ્મ સાથે ચોંટી જતા હોય છે. સંગ્રાહકો કહેવાય, સંગ્રાહકોમાં પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ એવા આવે. આ સંગ્રાહક છે એ પાર્ટિકલને બિનઆદર્ય બનાવે, મતલબ તમારી જે કાચી ધાતુ એને પાણીથી દૂર પોતાની તરફ ચોંટાડી રાખશે. પાણીની અંદર પાવડર વડે નાખો એટલે અશુદ્ધિઓ જે હોય અશુદ્ધિઓ પાણી સાથે નીચે બેસે. જુઓ, તમે આપણે કાચી ધાતુ નાખી, તેલ નાખ્યું, હવા પ્રસાર કરીએ, ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધી, ફીણ વળવાના શરૂ થયા, ફીણ બીજા પાત્રમાં આવશે, અશુદ્ધિઓ જે છે ક્યાં રહેશે દીકરા, નીચેની તરફ રહેશે પાણીની અંદર. પછી આ બીજા પાત્ર એને ફીણ સૂકવી નાખવાના અને ધોઈ નાખવાના એટલે તમને સલ્ફેટ કાચી ધાતુ મળે. છેલ્લી પ્રોસેસ છે નિક્ષાલન, એમાં કાચી ધાતુ એડ કરવાની ભૂખા સ્વરૂપે. આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો જો ત્રણ સ્ટેપમાં પ્રક્રિયા થાય કે એલ્યુમિનિયમ એ સોડિયમ એલ્યુમિનેટ બનાવે અને સોડિયમ સિલિકેટ એ દ્રાવ્ય રહેશે, અશુદ્ધિઓ એ અંદર નીચે જો અદ્રાવ્ય સ્વરૂપે રહી ગઈ. એટલે આપણે બે જ વસ્તુ પર ટાર્ગેટ કરવાનું છે. દ્રાવ્ય હોય ગાળી લઈએ એટલે દ્રાવણની અંદર કોણ આવે, જે દ્રાવ્ય હોય આવી જશે, અદ્રાવ્ય બહાર જતી હશે. પછી એમાં કયો વાયુ પસાર કરવાનો, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો એટલે તમને સફેદ ચીકણા અક્ષેપ મળે, Al2O3 × XH2O ના. ઓકે, પછી એને તમારે ગળી લેવાના અને જે સફેદ ચીકણા અક્ષેપ હોય એને તમે બહુ ગરમ કરો એટલે Al2O3 મળે. ઓકે, તો આટલી વસ્તુ જે છે એ આપણે ખાસ જોવાની હતી. તો આપણે આખું જે છે એ શું જોયું દીકરા, આપણે આખું જે છે એ રિવિઝન. તો હવે પછીના લેક્ચરમાં આપણે સ્ટેપ નંબર 2 જોવાનું છે. ધાતુકર્મ વિધિમાં આપણે પહેલું સ્ટેપ જોઈ લીધું. ઓકે, ધાતુકર્મ વિધિમાં આપણે સ્ટેપ નંબર 1 જોઈ લીધું અને એ કહ્યું છે દીકરાઓ સંકેન્દ્રીકરણ. હવે કંઈ ના ઘટે, વિડીયો પણ બતાવી દીધું. હવે સ્ટેપ 2 ની વાત કરીએ દીકરાઓ. તો સ્ટેપ 2 માં જે છે એ છે, જે આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ હતી, આપણી જે સંકેન્દ્રિત કાચી ધાતુ આપણને મળી એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી, એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી આપણે જે છે એ ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે. ધાતુનું દીકરો શું કરવાનું છે, આપણે નિષ્કર્ષણ કરીશું. એટલે આ બીજું સ્ટેપ જે છે એ આપણે આગળ ભણવાના છીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં હું આ બીજા સ્ટેપ ચેપ્ટરની તમને વાત કરીશ. થેન્ક યુ. ઓકે, હોમવર્ક વ્યવસ્થિત કરજો, વાંચજો અને વ્યવસ્થિત લખજો.